नमस्कार समाचारों साथे हूं छू जिज्ञासा। जामनगर महानगरपालिका बे तबीबोना संवाद सामे आवता सरकार एक्शन मोड में आवी छे। रातोरात 50,000 वेक्सिन डोज जामनगर मोकलाया छे। महानगरपालिकाना वेटनरी डॉक्टर संवाद वेक्सिनो जत्थो खूटी गयानी वातनो उल्लेख करायो तो जामनगर शहर में हाल सुधी 477 लंपी वायरस केस नोधाया है, जयरे जिले में 3,141 केस नोधाया है, जेमा 55 जेटला पशु मौत लंपी कारण थता होवाने कारण सरकारी चोपड़े नोधायेला है। शहर में 8,130 पशुओं ने वेक्सिन आपवामां आवेली छे अने जिल्लामां 59,125 पशु ने वेक्सिन आपवामां आवेली छे। महानगरपालिकाना वेटनरी डॉक्टरना संवादनो ऑडियो वायरल थता तंत्रनी कामगीरी पर अनेक सवालो उभा थई रह्या छे। महानगरपालिका द्वारा वेटनरी डॉक्टरने गईकाले ज छूटा कराया छे। नमस्कार मित्रों, હું ડોક્ટર અનિલ વિરાણી, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જામનગર। આજે આપણે 28/7 તારીખ સુધીના અપડેટની વાત કરીએ તો 6 મેથી શરૂ કરીને ગઈકાલ સાંજ સુધીમાં આપણે જામનગર શહેર અને જિલ્લામાં મળી કુલ 59,125 પશુઓને લંપી સ્કિન ડિસીઝનું રસીકરણ કર્યું છે। અત્યાર સુધીમાં અમારા જિલ્લાના પશુ ચિકિત્સાલયો, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો અને 10 ગામે ફરતી એક મોબાઈલ પશુ દવાખાના ખાતે 3,141 પશુઓનું નિદાન અને સારવાર થયેલી છે। અમારા જાણ કરી હોય તેવા 37 પશુઓના મૃત્યુ થયા છે। અમારી રસીકરણ ઝુંબેશ સઘન રૂપે ચાલુ જ છે। ગઈકાલ સુધી જે સ્ટોક હતો રસીનો એ પૂરો થવામાં હતો અને કાલે જ ઓર્ડર અપાતા આજે જ અમને 50,000 પશુઓ માટેનું રસી મળી ગયું છે। તો જામનગર જિલ્લામાં રસીની ઘટનો કોઈ સવાલ નથી। વધુમાં પશુઓની સારવાર માટે 2 મોબાઈલ યુનિટ અમને ગુજરાત સરકાર તરફથી ફાળવવામાં આવ્યા છે, જે આપણે 18 ફરતા પશુ દવાખાના અને 1 કરુણા એમ્બ્યુલન્સ કામ કરતી હતી એની જગ્યાએ 2 વધારાની ગાડીઓ આવતા જામનગર શહેરમાં 1 ગાડી અને 1 ગાડી જામનગર ગ્રામ્યમાં મૂકવામાં આવેલ છે। આમ હવે 19 મોબાઈલ પશુ દવાખાને અને 2 કરુણા એમ્બ્યુલન્સ જિલ્લામાં સારવાર માટે કામ કરે છે અને પશુપાલન ખાતા હસ્તકની 12 ટીમોના 23 તાંત્રિક અધિકારી કર્મચારીઓ રસીકરણની ઘનિષ્ઠ ઝુંબેશ રૂપે કાર્ય કરે છે। 2-3 દિવસમાં વધારાની ટીમો બોલાવેલી છે અને અમારી ઈચ્છા છે। વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા દિવ્યેશ બાયડા। જે દિવ્યેશ, ગઈકાલે જામનગરમાં જે ઘટના બની ત્યારબાદ વેક્સિનનો જથ્થો મોટા પ્રમાણમાં આવ્યો છે, શું છે વિગતો? જામનગરમાં છેલ્લા 2 માસથી લઈને જે પશુઓમાં લંપી નામનો વાયરસ ફેલાઈ રહ્યો છે તેના કારણે તેની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ ગઈકાલે મહાનગરપાલિકાના જે વેટનરી તબીબ છે તેના કર્મચારી સાથેનો જે ઓડિયો ક્લિપ એક વાયરલ થઈ હતી તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હાલ વેક્સિનનો જથ્થો ખૂટી ગયો છે, તેને લઈને સરકારની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા। ત્યારે પોતાની છાપ સુધારવા માટે સરકાર ફરી એક્શન મોડમાં આવી છે અને જે લગભગ 1.5 લાખ જેટલી એટલે કે 50,000 જેટલો દવાનો ડોઝ, જે વેક્સિનના ડોઝ છે તે જામનગર હાલ મોકલી આપવામાં આવ્યા છે અને વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં ડોઝ વેક્સિન લગાડવાની કામગીરી પણ પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ સરકાર દ્વારા જે મહાનગરપાલિકાના વેટેનરી તબીબ છે જેનો સંવાદ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેને પણ કોન્ટ્રાક્ટમાંથી તેનો કોન્ટ્રાક્ટ રદ કરીને તેને છૂટા કરવામાં આવ્યા છે અને ફરી આ કામગીરીને લઈને સવાલ ન ઉઠે અને પોતાની કામગીરી દેખાય તેવા પ્રયાસો હાલ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે દેવેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જામનગરમાં જે ઘટના બની છે કે જ્યાં વેટરનરી ડોક્ટરો રસીને બદલે પાણી આપી દો તેવી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેને લઈને સરકાર પણ સતર્ક છે। જે પણ ઓડિયો ક્લિપ વાયરલ થયેલા તબીબો હતા તેમને પણ કામમાંથી ઉતારી દેવામાં આવ્યા છે અને વેક્સિનનો જથ્થો પણ મોકલવામાં આવ્યો છે। નમસ્કાર મિત્રો, હું ડોક્ટર અનિલ વિરાણી, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જામનગર। આજે આપણે 28/7 તારીખ સુધીના અપડેટની વાત કરીએ તો 6 મેથી શરૂ કરીને ગઈકાલ સાંજ સુધીમાં આપણે જામનગર શહેર અને જિલ્લામાં મળી કુલ 59,125 પશુઓને
લંપી સ્કિન ડિસીઝનું રસીકરણ કર્યું છે. અત્યાર સુધીમાં અમારા જિલ્લાના પશુ ચિકિત્સાલયો, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો અને 10 ગામે ફરતી એક મોબાઈલ પશુ દવાખાના ખાતે 3,141 પશુઓનું નિદાન અને સારવાર થયેલી છે. અમારા જાણ કરી હોય તેવા 37 પશુઓના મૃત્યુ થયા છે. અમારી રસીકરણ ઝુંબેશ સઘન રૂપે ચાલુ જ છે. ગઈકાલ સુધી જે સ્ટોક હતો રસીનો એ પૂરો થવામાં હતો અને કાલે જ ઓર્ડર અપાતા આજે જ અમને 50,000 પશુઓ માટેનું રસી મળી ગયું છે. તો જામનગર જિલ્લામાં રસીની ઘટનો કોઈ સવાલ નથી. વધુમાં પશુઓની સારવાર માટે 2 મોબાઈલ યુનિટ અમને ગુજરાત સરકાર તરફથી ફાળવવામાં આવ્યા છે, જે આપણે 18 ફરતા પશુ દવાખાના અને 1 કરુણા એમ્બ્યુલન્સ કામ કરતી હતી એની જગ્યાએ